नमस्कार मित्रों, धोरण 12 विषय बीए અને પ્રકરણ આપનો ચાલી રહેલું છે 10મું બજાર પ્રક્રિયા સંચાલન. ચલો ડેમો આજ આપણે જે સવાલ જોવાના છે તે સવાલ નંબર 16 વ્યક્તિગત વેચાણનો અર્થ અને તેના ખ્યાલ સમજાવો. અભિવૃદ્ધિના ચાર સાધનો છે જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. એમાં જાહેરાતનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયેલો હતો, વ્યક્તિગત વેચાણનો આજે ટોપિક જોઈશું. એમાં અર્થ અને ખ્યાલ એટલો જોવાનો છે, પણ એના પછીનો મોસ્ટ ટાઈમપી સવાલ જે આવતીકાલે ચાલશે, સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ એ જોવાનું ભૂલતા નહીં. પણ પહેલાની સામાન્ય જાણકારી મેળવીએ કે આ વ્યક્તિગત વેચાણ કોને કહેવાય છે અને તેનો ખ્યાલ શું છે. વ્યક્તિગત વેચાણ કહે છે, કોટલરના જણાવ્યા મુજબ વેચાણ કરતા, દાખલા તરીકે હું વેચાણ કરતા છું તો હું જે ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમોનું સંભવિત ગ્રાહકો વચ્ચે સારું પ્રતિનિધિત્વ કરું છું. કોણ? જે વેચાણ કરતા હોય છે તે. કોનું? ધંધાકીય એકમનું. એટલે વાક્યના વેચાણ કરતા એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું. કોનું? ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ. બરાબર, પ્રતિનિધિત્વ કોને કરે છે? સંભવિત ગ્રાહકોને કરે છે. અને પૂછે કે તેનું કાર્ય શું હોય છે? મારું કાર્ય શું હોય છે? તો મારું પેદાશ છે એ પેદાશ એ લોકોને બતાવવાનું હોય છે, એનું નિદર્શન કરવાનું હોય છે, એનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે તે કરવાનું હોય છે, એ લોકોના મનમાં કોઈ પણ પ્રકારની શંકા હોય એનું સમાધાન કરવાનું હોય છે. એટલે વાક્યમાં કહે છે કે તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવાની છે, કે પેદાશની આ પ્રકારની માહિતી છે, પેદાશનું નિદર્શન કરવાનું છે એટલે પેદાશ બતાવવાની હોય છે, પેદાશના ઉપયોગો જણાવવાના હોય છે અને એમની કોઈ પણ શંકા હોય છે એનું સમાધાન કરવાનું હોય છે. બોલો, વેચાણ કરતાનું કાર્ય શું હોય છે? પેદાશની માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને કોઈ પણ પ્રકારની શંકા હોય એનું સમાધાન કરવાનું હોય છે. એટલે આ વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમ ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનું શું ઉભો કરે છે? સંબંધ ઉભો કરે છે. ફરી એકવાર, વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો સાથે, ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઉભો કરે છે. ટૂંકમાં છેલ્લી વખત કોટલરના જણાવ્યા પ્રમાણે વેચાણ કરતા એક એવી વ્યક્તિ છે કે જેમાં ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને જેનું કાર્ય ગ્રાહક સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવાની છે, તેનું નિદર્શન કરવાનું છે, તેના ઉપયોગો કહેવાના છે અને કોઈ પણ પ્રકારની શંકા હોય એનું સમાધાન કરવાનું હોય છે. એટલે આમ વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. ચલો, એનો અર્થ આપણો થઈ ગયો. તો એનો ખ્યાલ, તો ખ્યાલમાં પહેલા જાહેરાતની મર્યાદા કહે છે કે ભાઈ જાહેર, જે આપણે જોયો ને અભિવૃદ્ધિના સાધનો અંગો, જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિને પ્રસિદ્ધિ, તો પહેલા જાહેરાતની એક મર્યાદા કહે છે કે જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશની જાણકારી ગ્રાહકોને પહોંચાડે છે. એટલે જાહેરાત કીધું કે મેં આ વસ્તુ વેચીએ છે, પણ જેના દ્વારા વ્યક્તિ ઉપર કોઈ એટલી બધી ખાસ અસર થતી નથી. જાહેરાત દ્વારા પેદાશની માહિતી પહોંચાડવામાં આવશે, પણ વ્યક્તિગત એટલે અંગત અસર એમાં થતી નથી, વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી. અને તેને જ માટે બજારીય સંચાલકોએ આ અભિવૃદ્ધિના અંગ તરીકે, બરાબર, કોને? વ્યક્તિગત વેચાણ ઉપર જ આધાર રાખે છે. બોલો, સંચાલકો આપણે કોના પર આધાર રાખે છે? વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે. કેમ? જાહેરાત કરતા વ્યક્તિગત વેચાણ પર આધાર રાખે છે, કારણ કે એટલી બધી જોઈએ એવી અસર થતી નથી, કારણ કે પેદાશની જાણકારી તો ગ્રાહકોને પહોંચાડી દેવામાં આવે છે, પરંતુ જોઈએ તેવી અસર પહોંચાડી શકતી નથી. કોના દ્વારા? જાહેરાત દ્વારા. તેના જ માટે બજારીય સંચાલકો ગ્રાહકો ઉપર, સંભવિત ગ્રાહકો ઉપર શું છે? વ્યક્તિગત વેચાણ પર જ આધાર રાખે છે. સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તાઓ સંભવિત ગ્રાહકોને પેદાશનું નિદર્શન કરે છે, જોયા જ ગયા, અને જરૂરી બાબતો જણાવે છે. અહીંયા જે કીધું એનું કાર્યનું એ જ વસ્તુ કીધી કે સંભવિત ગ્રાહકોને પેદાશનું નિદર્શન કરે છે અને જરૂરી બાબતો જણાવે છે. વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકોને પેદાશના વિશ્વાસનું શું થાય છે? સંપાદન થાય છે કે ચાલો ભાઈ આ વસ્તુ આપણે જાતે જોયેલી છે, યુઝ કરેલી છે, સારી રાખેલી છે, એટલે વિશ્વાસનું સંપાદન થાય છે. અને મનમાં કોઈ પણ પ્રકારની શું હોય? શંકા હોય, એ વેચાણ કરતા સમક્ષ શું કહી શકે છે? રજૂ કરે કે ભાઈ અમને આ પ્રકારની શંકા હતી અને તમે પર્સનલી અહીંયા આવેલા છો, તો અમારી જે શંકા છે એ શું થઈ ગઈ છે? દૂર થઈ ગઈ, કારણ કે તમે સ્પેશિયલ બતાવેલું છે અમારી નજર સમક્ષ. એટલે કે છે વેચાણ કરતા સમક્ષ રજૂ કરી શકે છે.
વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો શું કહે છે જાણકારી તો ઉભી કરવી જ શકાય છે, પરંતુ સાથે સાથે પેદાશની પસંદગીમાં પણ શું મળી શકે છે રટણ, કે ભાઈ આ વસ્તુ લેવી કે આ વસ્તુ લેવી, તો પેદાશની પસંદગીમાં પણ રટણ મેળવી શકાય છે. તો આ હતું વ્યક્તિગત વેચાણનો અર્થ અને તેનો ખ્યાલ. આવતીકાલે નવા સવાલ સાથે આગળ વધીશું. જય શ્રી કૃષ્ણ.